કેમ છો બાળકો મજામાં ને બધા ઘરે હા મજામાં જ હશો ચલો બધા વારંવાર હાથ ધોવાનું કામ ઘરને સફાઈ કરવાનું કામ કરો છો ને આપણે આપણા નાના નાના કામ જાતે કરવાના છે બરાબર આ પાઠમાં જોઈએ તો પર્યાવરણમાં ચેપ્ટર વર, ચાર છોટુંનું ઘર આ પાઠમાં જોયું તો છોટું છોટો પણ એના ઘરે એકલો રહે છે હવે એનું ઘર તો ક્યાં છે પાઇપમાં એ પાઇપમાં રહે છે અને પાઇપને પોતાનું ઘર બનાવ્યું છે કારણ કે એની પાસે રહેવા માટે કોઈ મકાન નથી તો એ પણ મકાનને કેવું સ્વચ્છ રાખે છે તો બાળકો તમારે પણ ઘરે રહીને તમારા ઘરને સ્વચ્છ રાખવાનું છે આપણે પોતાએ પણ સ્વચ્છ રહેવાનું છે બરાબર ક્યારેક ક્યારેક બે વાર કેવું દિવસમાં ગરમ પાણી પીવાનું છે અને એક ટાઈમ હળદરવાળું દૂધ પી શકો છો તો આપણે આપણી તંદુરસ્તી પહેલાં સાચવવાની છે જો આપણે સ્વચ્છતા રાખીશું તો આપણું શરીર પણ કેવું રહેશે સ્વસ્થ બરાબર તો ચલો હવે આપણે હવે આપણે પાઠની શરૂઆત કરીએ આ પાઠ આપણે મોટા ભાગનો બધો જોઈ ગયા છે બરાબર ચેપ્ટર ચાર છોટુંનું ઘર છોટું અમદાવાદમાં આવ્યો છે અમદાવાદમાં એ પાઇપમાં રહે છે બરાબર અને ત્યાં મોનું પણ આવી જાય છે હવે ત્યાર પછી આપણે ઘરના અલગ અલગ પ્રકાર જોઈ ગયા કે કયા કયા ઘર હોય બરાબર તો હવે આજે આપણે કાચું ઘર અને પાકું ઘર એનો થોડો તફાવત જોઈશું કે કાચું ઘર શેનું બનેલું હોય છે પાકુ ઘર શેરનું બનેલું હોય છે બરાબર બાળકો તો બાળકો અહીં આપણને કાચું ઘર અને પાકુ ઘર એનો તફાવત સમજાવ્યો છે બરાબર ઇંગ્લિશમાં છે પણ હું તમને ગુજરાતીમાં સમજાવીશ આ તમારી જાણકારી માટે છે બરાબર કાચું ઘર અને પાકુ ઘર એમાં શું તફાવત છે તો જુઓ પહેલાં તો આપણે ચિત્ર જોઈ લઈએ આ કયું ઘર છે પાકુ ઘર છે કે કાચું કાચું ઘર અને આ બાજુ જે દેખાય છે એ બિલ્ડિંગ એ છે પાકું ઘર તો આપણે પહેલાં કાચું ઘર જોઈ લઈએ કે કાચું ઘર કઈ રીતે બને છે કચ્છા હાઉસ ઇઝ સોરી કચ્ચા હાઉસ ઇઝ મેડ અપ ઓફ સ્ટ્રો લીવ સ્ટીક એટલે કાચું ઘર સ્ટ્રો એટલે લાકડી પાંદડા બરાબર એટલે કાદવ બરાબર કાદવ હોય છે એ અને ઘાસ એટલે ઘાસ આ બધાનો ઉપયોગ કરીને કાચું ઘર બને છે આપણે ગામડામાં જઈએ તો આપણને આવા કાચા ઘરો જોવા મળે છે બરાબર એટલે કાચા ઘર બનાવવા શેનો ઉપયોગ થાય માટી તો કેટલીક વાર પ્રાણીના છાણનો પણ ઉપયોગ થાય છે કાચું ઘર બનાવવા માટે લાકડી ઘાસ પ્રાણીઓના છાણ છાણ અને પાંદડા બરાબર એનો ઉપયોગ થાય છે બીજું પોઈન્ટ કાચા ઘરમાં ઇટ ઇઝ વીક એટલે કે આ કાચું ઘર કેવું હોય છે વીક હોય છે જો જોરદાર પવન આવે ખૂબ જ વધુ વરસાદ આવે તો ક્યારેક એમાં નુકસાન પણ થઈ શકે છે તૂટી પણ જાય છે બરાબર એટલે કાચું ઘર નબળું હોય છે થોડું ઇટ હેઝ ઓનલી વન સ્ટોરે હવે કાચું ઘર છે આવી રીતે ઝૂપડું હોય તો ઝૂંપડાની ઉપર તમે એકની ઉપર બીજું બીજાની ઉપર ત્રીજું બનાવી શકો ના કારણ કે કાચું ઘર કેવું હોય છે વીક હોય છે બરાબર એટલે એની ઉપર એકની ઉપર એક માળ બનાવી શકાતા નથી હવે આપણે જોઈએ પક્કા હાઉસ પક્કા હાઉસ હવે પાકું ઘર કઈ રીતે બને છે શેનો ઉપયોગ થાય છે તમારું ઘર બનાવવા માટે તો પાકું ઘર બનાવવા માટે ઈંટ બી આરઆઈસી કે આજે છે એ બ્રિક બ્રિક એટલે ઈંટ ત્યાર પછી સિમેન્ટ ગ્રાવેલ અને સેન્ડ બરાબર એટલે પાકું ઘર બનાવવા માટે ઈંટ સિમેન્ટ લોખંડ અને રેતી એનો ઉપયોગ થાય છે ઇટ ઇઝ સ્ટ્રોંગર ધેન કચ્છા હાઉસ ઇટ કેન બી મલ્ટી સ્ટોરીડ એટલે જે પાકો ઘર હોય છે એ કાચા ઘર કરતાં કેવું હોય છે એકદમ મજબૂત હોય છે અને એની ઉપર એકની ઉપર એક બિલ્ડિંગ બનાવી શકાય છે કારણ કે પાકો ઘર શહેરનાથી બનેલું છે સિમેન્ટ ઈટ લોખંડ સળિયા અને આ બધી એકદમ મજબૂત વસ્તુ છે બરાબર તો આપણે પાકું ઘર અને કાચું ઘર સમજ પડી ગઈ બાળકો ગામડામાં જઈએ તો કેટલાકના ઘરો હજી પણ કાચા હોય છે આપણે કચ્છમાં જઈએ તો કચ્છમાં આવું જે કાચું ઘર હોય છે એ કાચા ઘરને ભૂંગો કહે છે બરાબર તો કાચું ઘર થોડું વીક હોય છે જ્યારે પાકું ઘર હોય છે એકદમ મજબૂત હોય છે હવે આપણે આગળ જોઈએ બાળકો છેલ્લે આપણે જોઈ ગયેલા એક જોડકા ગીત જોઈ ગયેલા ખબર છે એમાં એક બાળક હતું એ બાળક કહે છે કે મા આ ઘરમાં ખાલી આપણે રહેતા નથી આપણી સાથે કેટલાક પ્રાણી જીવજંતુ પણ રહે છે હવે બાળકો આપણા ઘરે જે રહે છે એટલે કે પપ્પા મમ્મી દાદા સાથી દાદા દાદી ભાઈ બહેન તો એની સાથે આપણે કેટલાક લોકો જાતે પ્રાણીઓને રાખીએ છીએ એટલે આપણે કેટલાક પાલતુ પ્રાણીને ઘરમાં રાખીએ છીએ એને કહેવાય છે પેટ એનિમલ બરાબર અને કેટલાક એનિમલ એવા છે કે જેને આપણે લાવતા નથી એ લોકો જાતે જ આવી જાય છે બરાબર એને કહેવાય છે અનઇન્વાઇટેડ એનિમલ સમજ પડી આપણે પેલા જોડકામાં જોઈ ગયા ને કે આપણે ઘરમાં એકલા રહેતા નથી આપણી સાથે બીજા પણ ઘરમાં રહે છે તો આપણી સાથે જે ઘરમાં રહે છે એના પણ બે ભાગ પડે અવર પેટ્સ એટલે આપણા પાલતુ પ્રાણીઓ કે જેને આપણે જાતે લાવીએ છીએ અને બીજો અનઇનવાઇટેડ એનિમલ એટલે કે જેને આપણે ક્યારેય બોલાવતા નથી તેમ છતાંય જાતે આવી જાય છે તો આપણા પેટ એનિમલમાં જોઈએ તો ડોગ છે કેટ છે બરાબર આના સિવાય કેટલાક લોકો ફિશ ટર્ટલ એને પણ રાખતા હોય છે આ બધા આપણા પેટ એનિમલ છે અને અનઇન્વાઇટેડ એનિમલમાં શું આવે છે તો મચ્છર કરોડિયા કોકરચ લીઝાડ બરાબર આ બધા છે એ એનિમલને આપણે ક્યારેય બોલાવતા નથી પણ આપણા ઘરમાં એ લોકો જાતે આવી જાય છે આના સિવાય ઉંદર પણ આવશે ઉંદરને પણ આપણે બોલાવતા નથી એ એની રીતે જાતે જ આવી જાય છે આમ આપણા ઘરમાં આપણી સાથે આવા કેટલાક અનઇન્વાઇટેડ એનિમલ્સ પણ રહે છે બરાબર કે જેમને આપણે બોલાવતા નથી આગળ હવે વિચારો અને કહો તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો તો ચલો બાળકો તમારા ઘરનો કચરો તમે ક્યાં ફેંકો છો હા બરાબર મારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ ઘરનો કચરો ડસ્ટબિનમાં ફેંકતા હશે એટલે કે કચરા પેટી બરાબર બીજો સવાલ શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે સ્વચ્છ હશે જ બરાબર અને જો આપણા ઘરની આજુબાજુ ક્યાં ગંદકી હોય તો આપણે એસએમસીની ઓફિસમાં જઈને જાણ કરવી જોઈએ કે જેથી એ લોકો સફાઈ કરે જાય અને એનાથી રોગો ફેલાતા અટકશે ત્રીજો સવાલ તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે તો બાળકો આનો જવાબ બધાનો અલગ અલગ હશે કોઈના ઘરમાં મમ્મી એકલા કરશે કોઈના ઘરમાં મમ્મી પપ્પા પણ ક્યારેક હેલ્પ કરશે દાદી પણ ક્યારેક હેલ્પ કરે છે તો નાના બાળકો પણ કંઈક હેલ્પ કરે છે બરાબર એટલે બધાના ઘરે ઘરને સ્વચ્છ રાખવામાં કોણ મદદ કરે છે એનો જવાબ અલગ અલગ આવશે આ ત્રણ પ્રશ્નો તમારે લખવાના નથી બરાબર હવે ચિત્રમાં આ એક ઘર દેખાય છે એ છે લતાનું ઘર કેવું સુંદર શણગારેલું છે વિચારો અને લખો શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે કેવી રીતે જુઓ લતાએ એનું ઘર જોઈએ તો મસ્ત દરવાજા ઉપર તોરણ લગાવ્યું છે નીચે રંગોળી કરી છે અને મસ્ત દરવાજો પણ છે એમનો એકદમ ફાઇન બરાબર તો બાળકો તમે ક્યારેક આવી રીતે ઘરને સજાવ્યું છે હા આપણે કોઈ સ્પેશિયલ તહેવાર હોય દિવાળી હોય નવું વરસ હોય તો આપણે ઘરને આવી રીતે સજાવીએ છીએ રંગોળી કરીએ છીએ ક્યારેક ઘરમાં બર્થડે પાર્ટી હોય કોઈકના મેરેજ હોય તો કરીએ છીએ ને બરાબર એટલે આપણે પણ આપણા ઘરને સજાવીએ છીએ બરાબર કોઈ તહેવાર હોય ઘરે કોઈ પ્રસંગ હોય લગ્ન અથવા તો બર્થડે પાર્ટી હોય બરાબર તમારે પણ તમારા ઘરને સ્વચ્છ રાખવાનું છે બરાબર અને આપણું ચેપ્ટર ચાર છોટુંનું ઘર અહીં પૂરું થાય છે આજે હું તમને પીડીએફ મોકલીશ એ પીડીએફ પણ તમારે નોટમાં લખવાની છે ઓકે થેન્ક યુ